चैनल ऑफ वडोदरा। 22મા કારગિલ વિજય દિવસની ઉજવણીના ભાગરૂપે ઠેર ઠેર વિવિધ કાર્યક્રમો કરીને કારગિલના શહીદોને યાદ કરવામાં આવી રહ્યા છે, ત્યારે વડોદરા સ્થિત એનસીસી 3જી બટાલિયન ખાતે આજે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે એનસીસી કેડેટ્સનો જુસ્સો વધારવા નર્મદા રાજ્ય મંત્રી યોગેશ પટેલ, ધારાસભ્ય મનીષાબેન વકીલ અને આર્મીના રિટાયર્ડ કર્નલ વિનોદ ફલનીકર ઉપસ્થિત રહ્યા હતા। ભારતે કારગિલમાં દુશ્મનોને ખદેડીને વિજય હાંસલ કર્યો હતો। આ લડાઈમાં ભારતીય જવાનો શહીદ થયા હતા। આ લડાઈમાં દુશ્મનોના દાંત ખાટા કરીને ભારતે વિજય મેળવ્યો હતો। વડોદરા એનસીસી 3જી બટાલિયન દ્વારા કારગિલ વિજય દિવસની ઉજવણીમાં રક્તદાન શિબિરનું આયોજન કરાયું હતું। વડોદરા યુનિટ કમાન્ડિંગ ઓફિસર પવનકુમારના નેતૃત્વમાં રક્તદાન શિબિર યોજાઈ હતી। આ પ્રસંગે એનસીસી કેડેટ્સનો જુસ્સો વધારવા આર્મી રિટાયર્ડ કર્નલ વિનોદ ફલનીકર ઉપસ્થિત રહ્યા હતા અને તેમના કાર્યકાળ દરમિયાન યુદ્ધના અનુભવો રક્તદાન શિબિરમાં ઉપસ્થિત એનસીસી ત્રણેય પાંખના કેડેટ્સોને જણાવ્યા હતા। રાજ્યમંત્રી યોગેશ પટેલ દ્વારા કારગિલ વિજય દિવસ નિમિત્તે શહીદોને શ્રદ્ધાસુમન અર્પણ કરીને કેડેટ્સનો ઉત્સાહ વધાર્યો હતો। ઉપરાંત ધારાસભ્ય મનીષાબેન વકીલ દ્વારા કારગિલ વિજયના તેમના વિદ્યાર્થીકાળના અનુભવો અને તે સમયની પરિસ્થિતિ જણાવી હતી। કારગિલ વિજય મેળવ્યા બાદ કરેલા વિજયોત્સવને યાદ રાખીને કેડેટ્સને અભિનંદન આપ્યા હતા। આર્મી, નેવી અને એરફોર્સ આ ત્રણેય પાંખના 100 જેટલા કેડેટ્સે રક્તદાન કર્યું હતું। ઉપરાંત કચેરીના 25 જેટલા કર્મચારીઓએ પણ કારગિલ વિજય દિવસ નિમિત્તે યોજવામાં આવેલ રક્તદાન શિબિરમાં રક્તદાન કરીને સમાજ પ્રત્યેની પોતાની ફરજ અદા કરી હતી। આજે 26 જુલાઈ યાદોનો દિવસ, કારગિલ યુદ્ધ આપણા તત્કાલીન મુખ્યમંત્રી વાજપેયીના સમયે પાકિસ્તાને જે યુદ્ધ છેડેલું એના આપણે બધા સાક્ષી છે, અને આપણા જવાનોએ જે બહાદુરી બતાવેલી એ બહાદુરી આજે પણ 22 વર્ષ પછી આપણે યાદ કરીએ છીએ। શહીદોને આપણે સન્માનીએ છીએ અને આવતા વર્ષોમાં આપણા બહાદુર જવાનો ચાઇના હોય કે પાકિસ્તાન હોય કે કોઈ અન્ય દેશ હોય એને કારગિલની યુદ્ધ વખતે જે જવાબ આપેલો એ જ જવાબ આપશે ભારત માતા કી જય। સર, આજ કા દિન 26 જુલાઈ એ બહુત હી બડા મહત્વ કા દિવસ હૈ, જો 22 સાલ કે બાદ હમ ઇસકો સેલિબ્રેટ કર રહે હૈ। પિછલે સાલ ભી કિયા થા, સબસે ટફેસ્ટ લડાઈ ઇન ધ વર્લ્ડ, सबसे टफेस्ट मैं बोलता हूँ कि जो 4 साल के फर्स्ट वर्ल्ड वॉर, सेकेंड वर्ल्ड वॉर, लेकिन ये चढ़ाई 16,000 फुट के ऊपर यूँ खड़ी, जिसके ऊपर रास्ता नहीं, जिसके ऊपर ट्रैक नहीं, वेदर तुम्हारी फेवर में ना थी, -डिग्री में टेम्परेचर, नो पेड़, नो कवरेज, और ऊपर से पाकिस्तान पत्थर भी फेंकता है और ऊपर से पाकिस्तान गोलियां मारता है। इन्होंने हमारा जो करार था फेब्रुवरी का, हर साल हम फेब्रुवरी में हम पीछे जाते हैं, जनवरी फेब्रुवरी, उसके पहले मुशर्रफ ने जब फेब्रुवरी में हमारे आदरणीय अटल जी जब गए थे राहुल लाहौर में, तभी उसने पीठ में छुरा मारना शुरू किया। मैं बच्चों से यही बता रहा था कि एज अ सोल्जर आई ऑल्सो सर्व 40 साल की नौकरी में, इन लोगों पे कभी भरोसा नहीं करना, ये चाइना हो या पाकिस्तान हो, ये हमेशा करार तोड़ते हैं, ये इनका ना कोई धर्म है ना ईमान है, ये हिंदुओं को भी मारेंगे, मुसलमानों को भी मारेंगे, सबको, इनका कोई ठिकाना नहीं। तो इस चक्कर के अंदर ऐसी टफ लड़ाई हुई जो हमारे बच्चे कि जो नंगे पैर ऊपर चढ़े हैं और ऊपर जा करके उन्होंने जवाब दिया उसका, और इस जवाब का आज हम यही कर रहे हैं कि भाई दुख होता है। आदरणीय अभी जो हमारे एक MLA मैडम ने बोला कि एक हमारे जो मिनिस्टर हैं वो बोलते हैं ये मौत के सौदागर हैं, ये खून के दलाल हैं। अरे भाई, मौत के सौदागर, खून के दलाल तो आप हो। 71 वॉर में हम थे, 93,000 प्रिजनर हमने दिए उनको वापस, बिरयानी खिला करके, कुरान साहब दे करके, मैं तो विटनेस था उस वक्त, कैप्टन था। उसके बाद उन्होंने सिर्फ 617 कैदी वापस किए, 54 क्या गया, 54 मेरे जवान जिसमें एयरफोर्स की ज़्यादा पायलट और फाइटर पायलट कहाँ गए, क्यों नहीं वापस किए। देखो यार, नीति, नियत और नेतृत्व की सबसे बड़ी कमाल होती है, और इसलिए आपका अभिनंदन भी वापस आया, वो निचिकेत भी वापस आया। भगवान जाने उसका क्या होने वाला, जो कुलभूषण जो बैठा हुआ है, जैसे वो एक सरदार को मारा, इनका कोई भरोसा नहीं। तो ये लोग करार साइन करते हैं, शिमला करार साइन किया, कोई फॉलो नहीं किया, उसके बाद सीज फायर वायलेशन करते हैं, उस वायलेशन में यार बिना कोई मतलब के आप अपने ही जवानों को मारते हैं। तो यार ये बात ठीक नहीं ना, आप नहीं मिल सकता आपको कश्मीर, तो काय को हमारे से पंगा ले रहे हो, नहीं मिल सकता आपको। और इसलिए आज की तारीख में मेरे जो भी शहीद हुए हैं, आज हम उन सबको सैल्यूट करते हैं, उनका सत्कार करते हैं, उनके फैमिली का सबका, कि ऐसे शहीद हो, ऐसे यंग हो। आप देखो रेशियो, देखो
पहाड़ी में जब लड़ाई करते हैं 1:12 में लड़ाई करते हैं, और जब प्लेन में लड़ाई करते हैं 1 प्लेटून के साथ तीन, एक प्लेटून के सामने 3 प्लेटून होते हैं, और यहाँ 1:12, 13, और कितने बेचारे ऊपर से वो कैप्टन कैंगरूज वो ऊपर से चढ़ के नंगे पैर मार करके बेचारा सीधा वहाँ से गिरा, हूँ का चू नहीं किया, उसको महावीर चक्र मिला हुआ। ऐसे हीरो हैं देश की सेवा के लिए। तो इसके लिए आपके माध्यम से मैं यही बोलता हूँ, हमारी सरकार को हम जो चीज़ मांगते थे अभी मिल रहा है और मिलना चाहिए। आज देश का बारना दुश्मन